કોટેજ હોસ્પિટલને ટોલટેક્સ દ્વારા સહાય. ઉપલેટા શહેરના કોટેજ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરને લઈને ડુમિયાની ટોલટેક્સ દ્વારા ઓક્સિજન કોન્સિલેટરનું દાન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાની પાસેના ટોલટેક્સ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ઉપલેટા કોટેજ હોસ્પિટલની વારે આવ્યા છે. કોરોના મહામારીની બીજી લહેરમાં ડુમિયાની ટોલ પ્લાઝા દ્વારા ઉપલેટા કોટેજ હોસ્પિટલને 2 ઓક્સિજન કોન્સિલેટર ભેટ આપવામાં આવેલ છે. કોરોના મહામારીને ધ્યાને લઈને ઓક્સિજન કોન્સિલેટર અનુદાન કરેલ છે. કોરોનાની બીજી લહેરને કારણે લોકોને ઓક્સિજનની ખૂબ જ અછત હતી, જેને લઈને લોકો ભારે હેરાન પરેશાન થયા હતા. ઉપલેટા ટોલટેક્સ કંપનીને વિચાર સૂચ્યો કે ઓક્સિજનની લોકોને તાતી જરૂરિયાત હોય તો ઓક્સિજનની સહાય રૂપે 2 ઓક્સિજન કોન્સિલેટર મશીન ભેટ રૂપે આપવાના આવ્યા. આ મશીન કોટેજ હોસ્પિટલને મળવાથી લોકોને ઓક્સિજનની અછત વર્તાશે નહીં, તેમજ લોકોને ઓક્સિજનને લઈને પડતી હાલાકીમાંથી પણ મુક્તિ મળશે તેવું કોટેજ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મેહુલ કણસાગરા દ્વારા ડુમિયાની ટોલ પ્લાઝાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. मैं संजय सिंह, धुमियानी टोल मैनेजर. जैसा कि हम लोग सब लोग जानते हैं कि इस टाइम में कोरोना के टाइम में ऑक्सीजन की कमी बहुत सारा हुई है, तो इसको सब देखते हुए हमारी कंपनी सेफवे कंसेशन ने 2 ऑक्सीजन कॉन्सेंट्रेटर गवर्नमेंट हॉस्पिटल ऑपरेटर को डोनेट किए हैं, ताकि कुछ हद तक हम लोग इस महामारी के टाइम में ऑक्सीजन की के लिए हम मदद कर सकें. थैंक यू. हूँ डॉक्टर मेहुल कणसागरा, कोटेज हॉस्पिटल उपलेटा. આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દુમિયાણી ટોલ પ્લાઝા તરફથી કોટેજ હોસ્પિટલને 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાનમાં આપવામાં આવેલા છે. આ બંને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અતિ આધુનિક છે અને 10 લિટરની કેપેસિટીવાળા છે. હાલની કોરોનાની પાન્ડેમિકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપણા દર્દીઓને ખૂબ જ ઉપયોગી થશે અને કોટેજ હોસ્પિટલ ઉપલેટા નેશનલ હાઈવે ઓથોરિટીનો ખૂબ ખૂબ આભારી છીએ.